બન્યું એવું હતું કે એ બે મહારાજમાંથી એક મહારાજ કાળ કરી ગયા હતા અને મોટા મહારાજને સમાચાર આપવા ગયા કે હવે એકલા થયા છે શું કરે. મોટા મહારાજે એમ કહી દીધું કે હવે ચાલુ ચોમાસામાં વિહાર ના કરાય, એક શ્રાવક રોજ એમની સાથે રાતના રહેજો, એકલા સુવાય નહીં ને મહારાજ સાહેબને, એક રાતના રાખજો, બે બે શ્રાવક રહેજો. તો કે સારું. અને એમાં ચોમાસામાં ગ્રંથ વાંચન ની વાત આવીને મહારાજ આવા પ્રશ્ન કર્યા અને ઓલાએ ધબાધબ જવાબો આપી દીધા. મહારાજ કે હવે પૂછવું એ પડશે, ખાલી ઠોકા ઠોક કરો ના ચાલે. બોલ પંચેન્દ્રિય હાથી કેમ? ઓલો કે સીધી વાત છે, વણન ચાર પગ ને પોચમી સૂંઢ વેગે નહીં વેતી, પોચ ઇન્દ્રિય વહી ગઈ. તો કે ઘોડો? તો કે એને ચાર પગ છે એટલે ઘોડો ચૌર ઇન્દ્રિય. તો તે ઇન્દ્રિય તારો બાપો કેવી રીતે? તો કે મારા બાપા ને બે પગ ને એક લાકડી છે, લાકડી લઈને હાલે રહ્યા. તો કે વે તે ઇન્દ્રિય? તો તું બે ઇન્દ્રિય, મું ને મારી લુગાઈ, લુગાઈ એટલે ઘરવાળી, મારા ઘરમાં અમે બે જ જણા છે એટલે મેં બે ઇન્દ્રિય અને થે એકલાઓ. તો કો થે એકે ઇન્દ્રિય. આ તમારું પંચેન્દ્રિય એકેન્દ્રિય નું વિજ્ઞાન છે. પ્રસન્ન ચંદ્ર લડાઈ ચાલે છે અને લડાઈ લડતા 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 બધા શસ્ત્રો ખૂટી ગયા છે, બધા ભયંકર ક્રોધમાં આવ્યા છે. સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી થયો. વેરી ગુડ. કરમને કોઈની શરમ નથી. માસ ખમણના પારણે માસ ખમણ કરનારા એ સાધુને પોતાના શિષ્ય ઉપર જો ગુસ્સો આવ્યો અને જ્યાં મારવા દોડ્યા, ભટકાયા ભટકાયા અને મરીને કોણ થઈ ગયા? ત્રીજા ભવની અંદર ચંડ કૌશિકના. તમારા પાળેલા ચારિત્ર નકામા, ક્રોધે ક્રોડ પુરવતણું સંજમ ફળ સા. તમે સમજો, એક ક્રોડ પૂર્વ એટલે શું? કુછ નહીં. એક પૂર્વ એટલે 70,560 અબજ વર્ષ. તમારી કમ્પ્યુટરની સ્ક્રીન તૂટી જશે, નાની પડી જાય. 70,560 અબજ વર્ષ એને 360 ગુણો, એટલા દિવસ, એટલા દિવસ અને એને 1 કરોડ થી ગુણો, એટલા દિવસ નું સંયમ પાળ્યું હોય પણ એક દિવસ જો ગુસ્સો આવી ગયો ખતરનાક, બધા દિવસના સંયમ ભાંગીને ભૂકા થાય છે. અચ્છા, એટલે સાધુ થી જ ગુસ્સો ન કરાય, તમારાથી કરાય. કેમ? કઈ લખ્યું સજાયમાં? કઈ લખ્યું મુકેશભાઈ? કઈ લખ્યું કે તમે આટલા સામાયિક કર્યા હોય તો એક ક્રોધ થી આટલા સામાયિક નું ફળ જાય, આટલા પોસા કર્યા એનું ફળ જાય, ઉપવાસ કર્યા. ભલા માણસ સાધુ નું જો આ બધું જતું રહેતું હોય તો અમે કઈ ખેતકી? સાધુ તો પાછો આવી ગયો. પરમાત્મા મહાવીર એના આંગણે ચાલ્યા ગયા અને ત્રણ ભવમાં ચંડ કૌશિક નો નિસ્તાર થઈ ગયો. તમારો નિસ્તાર કોણ કરશે? તમારા એક વખતના ક્રોધ, તમારી એક વખતની માયા, તમારા એક વખતના લોભ, આ બધાથી તમને કોણ બચાવશે?